ओके बॉयज एंड गर्ल्स, लास्ट पीरियड ની અંદર આપણે યુનિટ નંબર 5 પ્લેઇંગ વિથ ફાયર ફટાકડા ફોડવા જેને કહેવાય. લાસ્ટ પેરેગ્રાફ કેરો આપણે પહેલા આપણે પ્રી ટાસ્ક સ્પેલિંગ અને એક્સપ્લેનેશન સમજાવવામાં યુનિટ સમજાવતો હતો કે 1992 ની અંદર જે ભારત ની અંદર ફટાકડાનો ઉપયોગ થયો દિવાળીના તહેવાર મતલબ આખા વર્ષ દરમિયાન એમાંથી 60-70% ફટાકડા છે એ સિવાકાશીમાંથી બનેલા હતા. મતલબ સિવાકાશી ઇઝ ધ મેઇન હબ ફોર ફાયરવર્ક્સ, મુખ્ય ઉત્પાદક સ્થળ છે આપણું, સિટી છે. ત્યાંથી આગળ વધીએ, હવે ફટાકડાના કારખાના આપણે સાબિત થઈ ગયું કે સિવાકાશી છે ત્યાં સૌથી વધુ આજની તારીખે પણ ફટાકડા બને છે. પણ ફટાકડા બનાવવા એટલે તો આગની સાથે રમત જેવું છે. ફટાકડા બનાવતી વખતે ક્યારે તણકો પડે અને બ્લાસ્ટ થાય, આગ લાગી જાય, લોકોના જાનમાલની નુકસાની થાય, કેવું છે આ? ઇન સિવાકાશી ફાયર વર્ક્સ આર મેન્યુફેક્ચર ઇન અ નંબર ઓફ સ્મોલ યુનિટ. સિવાકાશી ની અંદર નાના નાના યુનિટ છે, નાના નાના કારખાના, જેમ રાજકોટ આપણું છે, સૌરાષ્ટ્રનું નાના કારખાનાનો હબ છે, આપણી પાણીની મોટરો અને પંપ ને બધું ત્યાં બને છે. 3 મંથ્સ બિફોર ધ ફેસ્ટિવલ ઓફ બાયસાઇડ્સ ટાઈમ ફોર ધીસ યુનિટ્સ બિઝીએસ્ટ ટાઈમ. દિવાળીના 3 મહિના પહેલાથી એ લોકો બધા વ્યસ્ત થઈ જાય, બિઝી થઈ જાય છે, બિઝીએસ્ટ ટાઈમ ફોર ધીસ. પણ એ તો આ તો આગળની વાત છે, અત્યારે તો આખું વર્ષ એ લોકો પ્રોડક્શન કરે છે, એટલે ડિમાન્ડ છે. ટૂંકમાં ફાયરવર્ક્સ આર ટ્રાન્સપોર્ટેડ ટુ એવરી નુક એન્ડ કોર્નર ઓફ ધ કન્ટ્રી, અને પછી દેશના દરેક ખૂણે ખાચરે, નુક એન્ડ કોર્નર ઇડિયમ છે, રૂઢિપ્રયોગ છે, ખૂણે ખાચરે જેને કહે, દેશના ખૂણે ખાચરે પછી આ સિવાકાશીમાં બનેલા ફટાકડા છે પહોંચી જાય છે. ધ વર્કિંગ કન્ડિશન ઓફ ધીસ યુનિટ્સ આર હાવેવર ફાર ફ્રોમ સેટિસ્ફેક્ટરી. આ જે પરિસ્થિતિ છે, આ નાના નાના યુનિટો જે ફટાકડા બનાવે છે ત્યાંની પરિસ્થિતિ છે એ સંતોષજનક નથી, લોકોની સલામતી જળવાય એવું નથી ત્યાં. There are very few testing facilities for quality or uniformity and hardly any safety measure in force. હવે આ ફટાકડા સારા છે કે ખરાબ છે આપણે લઈ આવીએ છીએ બજારમાંથી કઈ બહુ ખબર નથી પડતી આપણને. આપણે દુકાનવાળાને કે ભાઈ સારા આપજો, ના, એમાં અમુક કંપનીઓ છે એ બહુ સ્ટાન્ડર્ડ કંપનીઓ છે, એના ફટાકડા લઈએ તો એ હંમેશા સારા જ હોય છે. પણ અમુક પછી લેભાગુઓ છે, જેમ તેમ બનાવી નાખે, ઉપર જેને ફૂટવાની બદલે આપણે તો પેટાવી ન્યાય ફૂટી જાય, ઓલા ફ્લાવર કરીએ આપણે તો મોઢા ઉપર આવે અથવા એ ફૂટે, જે શાવર છે એ બ્લાસ્ટ થાય, ઘંટી આપણે ચકડ જે કરીએ છીએ ચકરી એ નીચે કરવાને ગોળ ગોળ ફરવી જોઈએ, એના બદલે બ્લાસ્ટ થાય, નુકસાન થાય, આપણે ઈજાઓ થાય. અને સલામતીના યોગ્ય પગલા પણ લેવા નથી આવતા આ નાના કારખાનાઓમાં. ધીસ ઇઝ વાય વી હિયર ઓફ એક્સિડન્ટ ઇન સિવાકાશી યર આફ્ટર યર. દર વર્ષે સિવાકાશીમાં આવા અકસ્માતોના સમાચાર આપણને સાંભળવા મળે છે. It is very difficult to get information on how to manufacture fireworks because it is not considered safe to give everybody the details. ફટાકડા કેવી રીતે બનાવવા એ સામાન્ય લોકોને માહિતી પહોંચાડતા નથી. હવે તો આ ઇન્ટરનેટ આવી ગયું, તમે જે સર્ચ કરો બધું મળે છે, બંદૂક કેમ બનાવીને, બુલેટ કેમ બનાવીને, તોપ કેમ બનાવવાને, બોમ્બ કેમ બનાવવાને, બરાબર ને, બધી માહિતી મળે છે. પણ આ જે ફટાકડાનો છે એની માહિતી એના એક્સપર્ટ સિવાય કોઈ જાહેર કરતો નથી. સલામતી માટે તેને ઓનલી અ વેરી ફ્યુ રિલાયબલ પર્સન આર ટોટ ધીસ આર્ટ. બહુ યોગ્ય અને વ્યાજબી હોય એવા માણસોને જ આ આર્ટ, ફટાકડા બનાવવાની જે કલા છે એ શીખવાડવામાં આવે છે. તમને ખ્યાલ નહીં હોય, ભારતની અંદર તો આપણે મન પડે ત્યારે ફટાકડા ફોડી શકીએ છીએ. દિવાળી આવી તો 15 દિવસ અગાઉથી ફટાકડા ફોડવાનું શરૂ કરી દે, ફોડવાનું હોય દિવાળી રાત્રે. હવે તો સુપ્રીમ કોર્ટે નિર્ણય કરવો પડે કે 10 વાગ્યા લગી ફટાકડા ફોડવા, તો આપણે નિયમને ખોડીને પી જઈએ છીએ. 12 આખી રાત સુધી આપણે ફટાકડા ફોડીએ છીએ, 12 વાગ્યાને બદલે
અને ફટાકડા ફોડવાનો તહેવાર ન હોય દાખલા તરીકે મકર સંક્રાંતિ કાઇટ ફ્લાઇંગ છે પતંગ ઉડાડવાનો છે અને આપણે તો જેવો દિવસ આવ્યો કે ફટાકડા શરૂ કરી દે દિવાળી કરતા વધારે તો મકર સંક્રાંતિમાં પડવા મને હોળી ઉપર ફટાકડા ફોડીએ છીએ કોઈ તહેવારને મુકતા નથી આપણે ભારત ક્યાંક મેચ જીતી જાય તો ફોડો ફટાકડા હે હા તો પુષ્કળ ફટાકડા આપણે અત્યારે ઉપયોગ કરીએ છીએ પણ જુઓ સાંભળજો બરાબર In many countries, fireworks are not allowed to be used by individual. ઘણા દેશો એવા છે ને વ્યક્તિગત કોઈ વ્યક્તિ દાખલા તરીકે હું કે તમે આપણે એમ થાય કે ફટાકડા ફોડીએ એ એલાઉડ નથી ઇન્ડિવિજ્યુઅલ એલાઉડ નથી ઓનલી કોમ્યુનિટી ડિસ્પ્લેસ સામાજિક મેળાવડો હોય જેવી રીતે રાજકોટમાં થાય છે દિવાળીનો તહેવાર હોય છે એના આગલા દિવસે ધનતેરસના દિવસે કે એના આગલા દિવસે આ ફોડવામાં આવે છે ફટાકડા નગરપાલિકા દ્વારા મહાનગરપાલિકા દ્વારા રેસકોર્સ ગ્રાઉન્ડ જે છે મોટું ગ્રાઉન્ડ છે ત્યાં ફટાકડા ફોડવામાં આવે છે પછી દિવાળી દિવસે બધા ઘરે ફોડે છે પણ ફોરેનની અંદર તો ફટાકડા ફોડવા હોય તો એના જે કોમ્યુનિટી ડિસ્પ્લેસ છે ત્યાં જઈને ફોડવા જોઈએ સ્પેશિયલી ઓર્ગેનાઇઝ વિથ ધ હેલ્પ ઓફ એક્સપર્ટ્સ અને ત્યાં નિષ્ણાત લોકો હાજર હોય છે કે કયા ફટાકડાથી કોઈ દાઝી જાય તો કઈ સારવાર આપવી Experts are allowed. A great deal of care is taken for safety at this display. અને ખૂબ કાળજી લેવામાં આવે છે જ્યારે ડિસ્પ્લે થતું હોય ફટાકડા ફોડવામાં આવતા હોય ત્યારે However, since when children are allowed to play with fireworks in India, જ્યારે ભારતમાં તો નાના બાળકને પણ ફટાકડા ફોડવાની આપણે મંજૂરી આપી દીધી છે મોટા બધા બેઠા હોય કાડાવડા હોય કા પોતાના કામમાં હોય ઘરમાં લક્ષ્મી પૂજન હતો અને છોકરાઓ નાના હોય તો ફટાકડા ફોડતા હોય અને પાછું ભારતની અંદર ફટાકડા ફોડવાને બહાદુરી ગણવામાં આવે છે મેં તો બોમ ફોડ્યા એમ આવીને કે આપણને આપણા તો શ્વાસ જ ચડી જાય હારું થયું કઈ તને થયું નહીં ભાઈ બરાબર ને હાવેવર સિન્સ ઇવન ચિલ્ડ્રન આર એલાઉડ ટુ પ્લે વિથ ફાયરવર્ક્સ ઇન ઇન્ડિયા ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ ઓબ્ઝર્વ સર્ટેન સેફ્ટી રૂલ્સ સલામતીના પગલાને અનુસરવા જોઈએ આપણે સાવચેતી રાખવી જોઈએ ફટાકડા ફોડતી વખતે એમ નહીં કે આડે ધડ આપણે ફટાકડા ફોડવાને મંજૂરી આપી દે હંમેશા યાદ રાખો ફટાકડા બાળકો ફોડે ત્યારે વડીલોએ માતા પિતાએ ના સુપરવિઝનની છે એ ફટાકડા ફોડવા છે એટલે હેલ્પ કરવી છે ત્યાં જઈને કઈ રીતે ફોડવાના એનાથી કેટલું તમારું અંતર રાખવું હે ફટાકડાની માથે ઝૂકીને ફોડો તમે ઉડે બધે તમારા ઉપર દાજી જાઓ કેવી કાળજી રાખવાની ફાયરવર્ક શુડ બી સ્ટોર્ડ હેન્ડલ એન્ડ લીડ વિથ કેર ફટાકડા આપણે લઈ આવીએ હે એને સાચવીએ સ્ટોર કરીએ બરાબર ને કઈ આપણે રહોડામાં જઈને ના મૂકી દેવાય બાજુમાં ગેસ ચાલુ હોય અને હું તો ફટાકડા લઈ આવ્યો એમ તને કોથળી ત્યાં મૂકીએ હેન્ડલ પછી એને આપણે એક જગ્યાથી બીજી જગ્યાએ લઈ જવાના એન્ડ લીટ વિથ કેર અને એને જે પેટાવી લીટ એટલે સળગાવવું પેટાવવું એ કાળજી માંગી લઈએ છીએ તે શુડ નેવર બી સ્ટોર્ડ ઓર અનપેક નિયર એ ફ્લેમ ગેસ સિલિન્ડર ઓર હીટર હીટર હોય ગેસ સિલિન્ડર હોય કે સ્ટવ હોય આપણો જ્યાં આગ બળતી હોય એની નજીક એને સ્ટોર ન કરે ખોખું ભરીને લઈ આવ્યા અને રસોડામાં ચૂલાની બાજુમાં રાખી દઈએ તો અકસ્માતને આપણે આમંત્રણ આપીએ છીએ વન શુડ નેવર વિયર લોંગ લૂઝ ક્લોથ ઓર નાયલન ક્લોથ વેન લાઇટનિંગ ક્રેકર જ્યારે ફટાકડા ફોડતા હોય ત્યારે તમે લાંબા ઘઘા જેવા કપડા ન પહેરવાના હોય તમે વામ કરતા હોય તમારું આ કપડું લબડતું હોય એ નીચે કઈ ખળગતું હોય એને હટતું હોય ઓલું ફટાકડાને હળગા હોય પેલા તમે હળગવા માંડો તો વન શુડ નેવર વિયર લોંગ લાંબા લૂઝ ઘઘા જેવા ક્લોથ ઓર નાયલોન ક્લોથ નાયલોન આવે છે રેશમી વસ્ત્ર જેને કહે છે જરાક તણકો થાય તેની મેળે મેળે અને નાયલોન વસ્ત્ર એવું છે એ જ્યારે સળગે છે ત્યારે તમારે પ્લાસ્ટિક જેવું થઈ જાય તમારી સ્કિન સાથે ચોંટી જાય છે એને ઉખાડવું પણ અઘરું થઈ પડે છે અને એકદમ ઝડપથી સળગે છે એન્ડ સિન્સ ધ પાવડર ઇન ક્રેકર ઇઝ પોઈઝનસ બરાબર ના પડશે આ જે ગન પાવડર છે ફટાકડાની અંદરનો ભરેલો જે દારૂ શબ્દ વાપરીએ છીએ આપણે એ પોઈઝનસ છે એ ઝેરી છે ઘણા ઘણું કરે ફટાકડા છૂટા કરે પછી ખીચામાં ભરે આ ખીચામાં ફટાકડા ભર્યો ને આ ખીચામાં સિંગદારિયા ભર્યા ખાતા જતા હોય ફટાકડા ફોડતા જતા હોય હવે ઓલા ફટાકડા મતલબ જે ગન પાવડર વાળો હાથ છે એ મોઢામાં જતો હોય તે શુડ નેવર બી કેરીડ લૂઝ ઇન યોર પોકેટ ઓર યોર હેન્ડ
લૂસ છૂટા ફટાકડા તમે ખિસ્સામાં ભરીને જાઓ અથવા હાથમાં દોથો ભરીને રાખો એમ ક્યારેય ન કરે જે ફટાકડો ફોડવાનો છે એક જ ફટાકડો તમારા હાથમાં આવો છે એલસો ફાયરવર્ક્સ શુડ નેવર એવર બી લીટ ઇનસાઇડ એ હાઉસ અને યાદ રાખો ઘરમાં તો નાનો એવો ફટાકડો પણ કોઈ દિવસ ન કરાય તમે જોજો એક નાનો એવો ફટાકડો છે અને તમે સ્ટ્રીટમાં શેરીમાં ફોડો છો કે ફ્લાવર પોટ કરો જે કંઈ કરો છો પણ એની અંદરથી જોજો કેટલો બધો સાઉન્ડ સ્મોક અને દુર્ગંધ નીકળે છે તમે જોજો બરાબર તો ઘરમાં તો ક્યારેય ના કરાય કારણ કે ઘરમાં એ થાય આપને ખબર ન હોય અને લાઇટનિંગ એટલું બધું આપણે અંજે જાય પણ એ બીજાને સળગાવી નાખે બીજામાં આગ પ્રસરાવી દે નેવર બેન ઓવર એ ફાયરવર્ક્સ વેન યુ આર લાઇટનિંગ ઇટ એટલે તમે જ્યારે કારણ તેવું આમ જાય અને આમ માથે ઉભા રહીને આમ પેટાવે ઓલું નીચે હોય ઓલું થાય તો ક્યાં જાય દાખલા તરીકે રોકેટ હોય તો એ પછી આકાશમાં જવાને બદલે ક્યાં આવે તમારા ફેસ ઉપર એન્ડ નેવર યુઝ ફાયર વર્કર્સ ટુ ફ્રાઇટન પીપલ અને લોકોને બીવડાવવા માટે ફટાકડાનો ઉપયોગ ક્યારેય ન કરો અમુક લોકો હોય પાંચ માણસો બેઠા હોય ત્યાં હળગાવી નાખી દે અને અહીં તો પ્રતિબંધ હવે તો પ્રતિબંધ આવી ગયો આખા ગુજરાતની અંદર નકર રાજકોટ સાઈડમાં ને એવા ફટાકડા મળે ઉંદરડી નેવાયના નામ છે એમ હાથમાં સળગાવી લો નાનું રોકેટ જ હોય આમ સળગાવી નાખે તો યાદ તો હું હું કરતું જતું હોય હવે જ્યાં લોકો જાજા એકઠા થયા હોય ત્યાં તમે એવા ફટાકડા ફોડો લોકોમાં નાસભાગ મચી જાય ભાગા ભાગી થઈ જાય પડી જાય કચડાઈ જાય બરાબર એટલે એવા ફટાકડા ફોડવા ઉપર તો પ્રતિબંધ છે ઘણા એવા ફટાકડા હતા જેના ઉપર અત્યારે હાલમાં પ્રતિબંધ છે અને ખાસ કરીને ચાઇનાના ફટાકડા તો ક્યારેય ન ફોડતા હો કારણ કે એ તમને ખ્યાલ છે ચાઇનાની વસ્તુ ક્યારેય પરફેક્ટ હોતી જ નથી અને અત્યારે તો ચાઇનાનો માલ આપણે નેગ્લેક્ટ કરવાનો છે પણ જે કોઈ ચાઇનાની વસ્તુ હોય એ આપણે અત્યારે નેગ્લેક્ટ કરવાની છે આપણે આપણી સ્વદેશી વસ્તુ વાપરશું ઇફ ઇનસ્પાઇટ ઓફ બીઈંગ કેરફુલ યુ ડુ ગેટ એ બર્ન અને જો તમે સાવચેતી ન રાખો ફટાકડા ફોડતી વખતે શું થશે તમે દાઝી જશો અને જો સાવચેતી રાખવા છતાંય તમે દાઝી ગયા ગો ટુ એ ડોક્ટર ઇન્સ્ટેડ ઓફ એપ્લાઇંગ ઓઇલ ઓર ઓઇન્ટમેન્ટ ઘણા છે દાઝી ગયો તેલ લગાડી દે કે ક્રીમ લગાડી દે નહીં ડોક્ટર પાસે જવું છે વિથ કેર એન્ડ કન્સિડરેશન વી કેન મેક અવર ફેવરિટ ફેસ્ટિવલ અ મચ સેફર વન જો આપણે કાળજી લેશું સાવચેતી રાખશું તો આપણે આપણા તહેવારને ખૂબ સારી રીતે ઉજવી શકશું ઓકે બોયઝ એન્ડ ગર્લ્સ હેવ અ ગુડ ડે